હિન્દ જય ભારત. હું યુવરાજ જાડેજા નાનસારથીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને પીએસઆઈ અને એએસઆઈના જે નોટિફિકેશનમાં જે નિયમો આવ્યા છે એ નિયમોને લઈ ઘણા બધા યુટ્યુબર અને ઘણા બધા કહેવાય કે અલગ અલગ સંસ્થાઓ વિડીયો બનાવી રહી છે. ક્યાંક વિરોધનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને ક્યાંક કહી શકાય કે એ નિયમોને આવકારી પણ અમુક વ્યક્તિઓ રહી રહેલા, ટૂંકમાં અમુક વ્યક્તિઓ જે આવકારે છે, બધા પોતપોતાના ચોઈસ સાથે કરી શકે છે, એમાં કોઈ જાતનું અમને કોઈ શું કહેવાય વાંધો નથી, નથી વિવાદ, બરાબર છે. ખાસ કરીને આજે જે વાત કરવાની છે એ મને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલા અમુક વિડીયો અને જે અમુક સ્ટેટમેન્ટો હતા જે સ્ક્રીનશોટ પાડીને વિદ્યાર્થીઓ મને મોકલેલા કે સર આ રીતે ભરતી નિયમોમાં આ પ્રકારે ભરતી થશે કે કેમ. ખાસ કરીને ઘણા લોકો વાત કરે છે કે ભાઈ અમે તથ્યાત્મક વાત કરીએ છીએ, અમે લોજિકલ વાત કરીએ છીએ, ખબર નહીં હવે શબ્દો પણ ચોરેલા છે, પણ જે વાત છે એ ક્યાંક ને ક્યાંક અર્ધ તથ્ય અને અર્ધ સત્ય એ રજૂ કરતી હોય એવી મને લાગી છે. એટલા માટે આજે હું એની સ્પષ્ટતા કરવા માટે અહીં ઉપસ્થિત થયો છું કે ખાસ કરીને વાત કરવાની કે અત્યારે જે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ અત્યારે જે પીએસઆઈ અને એએસઆઈ અને જે આઈઓનું જે નોટિફિકેશન જે બહાર પડ્યું છે એમાં જે ભરતી નિયમો છે એ ભરતી નિયમો પહેલી વખત જ બહાર પાડવામાં આવે છે અને આ પ્રકારના ભરતી નિયમો અન્ય કોઈ પણ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા નથી. ખાસ કરીને ક્યાંક મારા સહભાગી બધા જે અન્ય અન્ય મિત્રો જે વાત કરી રહ્યા છે એ વાત કરી રહ્યા છે કે જીપીએસસીના નિયમો આ પ્રકારે છે, જીપીએસસી આ રીતે કાઉન્ટ કરે છે, પોલીસ રિક્રુટમેન્ટમાં નિયમો આ પ્રકારે છે, આ રીતે કાઉન્ટ કરે છે. તો ખાસ કરીને મારે એ વાત પહેલાં એની સ્પષ્ટતા કરવાની છે કે બધા જ ભરતી બોર્ડ એ અલગ અલગ સ્વતંત્ર છે, બરાબર છે. ક્યાંક એક જ એવું ટૂંકમાં જીપીએસસી કહી શકાય એ કોન્સ્ટિટ્યુશન બોડી સાથે જોડાયેલું છે અને જે ભરતી બોર્ડ છે એ પોતાના નિયમો બનાવવા માટે ક્યાંક સ્વતંત્ર પણ રહેલું છે. એટલે જે પોતાને જે મહેકમ આપવામાં આવે છે મહેકમ મુજબ ભરતીઓ થતી હોય છે. અને ખાસ કરીને આજે જે વાત કરવાની કે ભાઈ જીપીએસસીના જે પોલીસ રિક્રુટમેન્ટ એટલે કે પીઆઈની જે ભરતી છે એના નિયમો કઈ પ્રકારે હોય છે અને એ જ પ્રકારે શું આની ભરતી થશે કે ભાઈ અન્ય જે પણ ભરતીઓ છે એ કયા નિયમો અંતર્ગત થઈ જાય. એટલે મારે ખાસ પહેલાં એ ચોખવટ કરવી છે કે જીપીએસસી એક ભરતી બોર્ડ છે, ગૌણ સેવા એક ભરતી બોર્ડ છે, પંચાયત સેવા પસંદગી મંડળ એક ભરતી બોર્ડ છે, હાઈકોર્ટ પણ એની ભરતી અલગ ભરતી બોર્ડ પાસે કરાવે છે, પછી ઉર્જા વિભાગની ભરતી હોય તો એ પણ અલગ ભરતી બોર્ડ પાસે કરાવે છે, મ્યુનિસિપલ કચેરીઓની જે ભરતી હોય છે બરાબર છે, એએમસી બીએમસીની બધી તમે જોતા હશો ક્લાર્કની, એ પણ અલગ ભરતી બોર્ડ પાસે થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક કહેવાનું કે આ બધા જ ભરતી બોર્ડના નિયમો અલગ અલગ હોઈ શકે છે અને અલગ અલગ પ્રમાણે ભરતી થતી હોય છે. 2014 પહેલાંની જે જીપીએસસી હતી તો એમાં સ્કેલિંગ સિસ્ટમ હતી, પછી ત્યાર પછી એક કહેવાય કે એક સારા એવા અધિકારી એ પદ ઉપર આવ્યા અને એ સ્કેલિંગ સિસ્ટમ દૂર કરી. આજે હું એમ વાત કરું કે ભાઈ ઉર્જા વિભાગની ભરતી તો યુજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ પીજીવીસીએલ તમને રિઝલ્ટ જોયું હશે તો એમાં કઈ પ્રકારના નિયમો છે, તો એમાં અમુક એવા નિયમો છે કે ભાઈ તમારે ગ્રેજ્યુએશનમાં આટલા ટકા તમારે ફરજિયાત જોશે, અથવા તો અમુક એવા નિયમો હોય કે ભાઈ એની ગ્રેજ્યુએશન ભરી શકે પણ આટલી જ વયમર્યાદામાં ભરી શકે. જે ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા હોય છે એ દરેક ભરતીના અલગ અલગ હોય છે. હવે આ વખતે ક્યાંક ને ક્યાંક ઉર્જા વિભાગની જે ભરતી છે એમાં નોર્મલાઇઝ સિસ્ટમ લગાડવામાં આવી, અત્યાર સુધી લગાડવામાં નહોતી આવતી, પરંતુ એને કારણે કેટલું નુકસાન થયું છે વિદ્યાર્થીઓને એ તમે કોઈ જાણો છો? અમુક વિદ્યાર્થીઓના જેના માર્ક ઓછા હતા એ અપ થઈ ગયા, જેના માર્ક ખરેખર વધારે હતા બરાબર છે, જે સ્કોરર હતા એના માર્ક ક્યાંક નોર્મલાઇઝેશનના કારણે ડાઉન થઈ ગયા. આવું ભૂતકાળમાં જીપીએસસીની પરીક્ષાઓમાં થતું જ હતું, એમાં ના જ નથી, સ્કેલિંગ સિસ્ટમ ત્યાં પણ લાગુ પડતી હતી કે ભાઈ જીઓગ્રાફી સબ્જેક્ટ રાખવાડા વિદ્યાર્થીઓ કેટલા છે, ઇતિહાસ સબ્જેક્ટ રાખવાડા વિદ્યાર્થીઓ કે છે. તો બધું જ જે ભરતીઓ બોર્ડ હોય છે એ ભરતી બોર્ડના નિયમો અલગ અલગ હોય છે, એ પહેલાં સ્વીકારવાનું રહ્યું. બીજી વાત કે પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈના જે નિયમો છે એમાં લખવામાં આવ્યું હોય 15 ગણા, પણ લેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે કે ભાઈ 40 ગણા. મારા જે વિદ્યાર્થી મિત્રો જે મને મેસેજ કર્યા છે કે સાહેબ આમાં તો 45 ગણા લીધા છે, આમાં 48 ગણા લીધા છે, તો શું એવું થઈ શકે કે જે પીએસઆઈનું નોટિફિકેશન છે એમાં પણ એવું થશે? તો પીએસઆઈનું જે નોટિફિકેશન છે એમાં એ જ રીતે થવાનું છે કે જે પણ જનરલ કેન્ડિડેટ છે ઓલ ઓવર જનરલ બરાબર છે એ હાયેસ્ટ ટોપ ઉપર હશે, ઈડબ્લ્યુએસ ટોપ ઉપર હશે, ત્યારબાદ ઓબીસી, ત્યારબાદ એસસી અને ત્યારબાદ એસટી, એ પ્રકારે ટૂંકમાં મેરિટ સેટ કરવામાં આવતી અને મેરિટ સેટ કરવામાં ક્યાંય પણ જે ગુણાંક છે એ ધ્યાનમાં લેવામાં નથી આવતા, પરંતુ ટોપ ઉપર જે રીતે જનરલના માર્ક હાઈએસ્ટ હોય છે એનાથી નીચેના બધા માર્ક હોય છે. અત્યાર સુધીનું તમે પીઆઈનું રિઝલ્ટ જોઈ લો કે કોઈ પણ રિઝલ્ટ જોઈ લો, પરંતુ
હવે હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું, જે અર્ધ સત્ય છે એ અર્ધ સત્ય, ખાસ કરીને હું તમારી સામે એક રાખું છું કે અહીંયા તમે જોશો તો લખેલું એવું છે કે ભાઈ શારીરિક ક્ષમતા અને શારીરિક માપદંડો બરાબર છે તમામ ઉમેદવારોને મેરિટના આધારે ખાલી જગ્યાના કેટેગરી વાઇઝ 15 ગણા. આ કેટેગરી વાઇઝ શબ્દ કેમ ભૂલી જાય છે અમુક લોકો, આ જ વસ્તુ છે અહીંયા તો લખેલું છે. પ્રિલિમિનરી પરીક્ષાના પરિણામના આધારે જાહેરાતમાં દર્શાવેલ કુલ 15 ગણાના કુલ થેન્ક યુ જાહેરાતમાં દર્શાવેલ કુલ જગ્યાના આશરે 20 ગણા ઉમેદવારોને શારીરિક ક્ષમતા તથા શારીરિક માપદંડ ચકાસણી માટે આપવામાં આવશે. અહીંયા તમે જુઓ છો કે શું લખ્યું છે, કુલ જગ્યાના આશરે 20. અને હમણાં જ આપણે જે નોટિફિકેશન જોયું બરાબર છે, પીઆઈના નોટિફિકેશનમાં શું લખ્યું છે કે ભાઈ જગ્યાના કેટેગરી વાઇઝ 15 ગણા. આ કેટેગરી વાઇઝ તમે શબ્દ તમે ખાઈ ગયા કેમ ભાઈ. પછી લખ્યું છે ઉમેદવારોને બંનેમાંથી જે ઓછા હોય તે પ્રિલિમિનરી પરીક્ષામાં બોલાવવામાં આવશે. એટલે હું કોઈનો વિરોધી નથી, પહેલાં પહેલાં હું વાત કરું છું, જે પણ લોકો વિડીયો બનાવીને તમારામાં જાગૃતતા અપાવે છે એ તમામનો હું ક્યાંક આભાર જ માનું છું. પરંતુ જે અર્ધ સત્ય છે, જે અર્ધ જ્ઞાન છે, એને પૂર્ણ એક ને કહેવાય કે લોજિકલ ચર્ચા છે, તો લોજિકલ ચર્ચા બંને તરફી જવી જોઈએ કે ભાઈ હું જે એકડો ઘૂંટાવું એ જ એકડો સાચો એવું ન હોય, પરંતુ જે નિયમો છે એ બંનેના અલગ અલગ છે. જ્યારે પીઆઈના નિયમ પણ અલગ છે અને પીએસઆઈ એએસઆઈના નોટિફિકેશનના જે નિયમો છે એમાં સ્પષ્ટ શબ્દ લખવામાં આવ્યો છે કે કેટેગરી. બીજી વાત કે ક્વોલિફાઇંગ ટેસ્ટ બરાબર છે એ હંમેશા પ્રાથમિક એટલે કે જે પ્રિલિમિનરી પરીક્ષા હોય ત્યારે જ હોય છે, તો એ પણ નિયમનો વિરોધ કરવાનો. તો તમે એ નિયમનો વિરોધ શા માટે નથી કરતા કે ભાઈ પ્રિલિમિનરી પરીક્ષા ફિઝિકલ પરીક્ષા લીધા પછી પ્રિલિમિનરી પરીક્ષા લેવાની જરૂરિયાત શું છે, મેરિટ તો બનવાનું છે ફિઝિકલ પરીક્ષાથી અને મુખ્ય પરીક્ષાથી, તો પ્રિલિમિનરી પરીક્ષાની હવે જરૂરિયાત જ શું છે, તો કાં લેવાનું જ બંધ કરી દેવું છે અને કાં પ્રિલિમિનરી પરીક્ષાને આપણે જેને ક્વોલિફાઇંગ ટેસ્ટ કહીએ છીએ જેના માર્ક કાઉન્ટ નથી થવાના, જસ્ટ એટ ક્વોલિફાય છે સેકન્ડ ફેઝ માટે ક્વોલિફાય તમને કરે છે, તો એના માટે ક્વોલિફાઇંગ ટેસ્ટ એ પહેલાં લેવાવી જોઈએ એવો આગ્રહ કેમ નથી કરતા. હું ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ એટલે ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરાય છે, હું ગેરમાર્ગે ન દોરાય એટલે તમામ જે પણ મિત્રો છે એને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જ્ઞાન પીરસો એમાં ના જ નથી, તમે જ્ઞાનના કહેવાય કે સારા એવા જાણકાર પણ છો બરાબર, તો પૂરું જ જ્ઞાન આપો કે ભાઈ આ જે નિયમો છે, ધારો કે ઉર્જા વિભાગ મેં તમને વાત કરી કે નોર્મલાઇઝેશનના જે નિયમ છે એ ખરેખર ન હોવા જોઈએ. આજે કોઈ શિપમાં ગમે એ વ્યક્તિ બેસે છે, ફર્સ્ટ શિપમાં કે સેકન્ડ શિપમાં કે થર્ડ શિપમાં, હવે એને આખો કાઉન્ટ કરી નોર્મલાઇઝેશન સિસ્ટમ કરી રીતે કાઉન્ટ થાય છે આપણે બધા જાણીએ છીએ, ન જાણતા હોય તો મને કહેજો કે કઈ રીતે કાઉન્ટ થાય છે હું તમને જણાવીશ. નોર્મલાઇઝેશન સિસ્ટમ છે એનાથી કેટલા વિદ્યાર્થીઓને અત્યારે નુકસાન થયું, જે ખરેખર કેલિબર હતા, જે પોતાનું કેલિબર સાબિત કરી ચૂક્યા હતા એને નોકરી મળવી જોઈએ એને ન મળી, અને જે ઓછા માર્ક હતા એ પણ વધારે માર્ક કાઉન્ટ કરી અને અત્યારે ઇન થઈ ગયા, જેને ખરેખર સારા માર્ક હતા એ અત્યારે આઉટ થઈ ગયા. આ નોર્મલાઇઝેશન સિસ્ટમનો જ્યારે વિરોધ કરવાનો હતો ત્યારે આપણે વિરોધ ન કર્યો. અત્યારે આ જે મેં વાત કરું છું એ પીએસઆઈ એએસઆઈનું નોટિફિકેશનના નિયમો છે. જો અત્યારે વિરોધ નહીં કરે તો હમણાં થોડા દિવસોમાં નવી પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી રહી છે, તો એ પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં પણ આ જ પ્રકારના નિયમો શું છે ત્યારે શું કરશો. જો અત્યારે નહીં દોડો બરાબર છે તો ક્યારેય તમે નહીં દોડી શકો. તમે જે જ્ઞાન પીરસી રહ્યા છો તમારા જે પણ પ્લેટફોર્મના માધ્યમથી, જે પણ વિદ્યાર્થીઓના શુભેચ્છકો છે શુભચિંતકો છે, હું ફરીથી એને એક નમ્ર અપીલ કરું છું. મારો સહેજ ભાવ છે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હું કહું છું કે વિદ્યાર્થીઓનું હિત થાય, તમે જે વાત કરો છો એ યોગ્ય જ છે, એમાં ના નથી પાડતા અમે, પરંતુ ક્યાંક ને ક્યાંક અર્ધ સત્ય અને અર્ધ જ્ઞાન છે. એટલે વાત કરે ને કે ભાઈ મહાભારતના યુદ્ધમાં ખોટું બોલવાનું થયું એક વખત યુધિષ્ઠિરને, તો કૃષ્ણ ભગવાને વાત કરી કે ભાઈ જો તમારે આ યુદ્ધ જીતવું હોય તો તમારે દ્રોણાચાર્યનું એક ટૂંકમાં મૃત્યુ થાય તો જ તમે આ યુદ્ધ જીતી શકો. તો દ્રોણાચાર્ય હથિયાર શા માટે મૂકે, તો કે ભાઈ અશ્વત્થામા છે બરાબર છે એનો જે પુત્ર છે એ જો એના સમાચાર મળે કે ભાઈ એ મરી ગયો છે યુદ્ધમાં બરાબર, તો જ અશ્વત્થ ટૂંકમાં દ્રોણાચાર્ય છે પોતાના હથિયાર નીચે રાખે અને કૃષ્ણ ભગવાન છે એ ખુદ યુધિષ્ઠિર પાસે અર્ધ સત્ય બોલાવે છે, અર્ધ સત્ય કે ભાઈ અશ્વત્થામાં યતાયતિ નરોવા કુંજરવા, એટલે ભાઈ અશ્વત્થામાં ગુજરી ગયો છે, અશ્વત્થામાં મરી ગયો છે, નર કે હાથી એની ચોખવટ નથી કરતા, પણ એ જરાક સાયલેન્ટલી અથવા તો કહેવાય કે મનમાં બોલે છે, એટલા માટે અર્ધ સત્ય એને કહેવાય કે બધું જાણતા હોવા છતાંય વિદ્યાર્થીઓને ખોટા માર્ગે કોણ દોરી રહ્યું છું એવું નથી કહેતો, પરંતુ અર્ધસત્ય કદાચ આપણે જાણવું હોય બરાબર છે તો અર્ધસત્ય નહીં પૂર્ણ સત્ય પહેલાં, ટૂંકમાં પૂર્ણ સત્ય આપણે જાણવું હોય તો પૂર્ણ સત્ય પહેલાં જાણવું જોઈએ અને પછી વિદ્યાર્થીઓ પ્રત્યે વાત કરવી જોઈએ.
હું ઈચ્છું છું આપ બધા સંવેદનશીલ છો, આપ બધા વિદ્યાર્થીઓના હિતે છું છો અને વિદ્યાર્થીઓના શુભચિંતકો છો, તો ચલો બધા જ એક સાથે સહિયારો પ્રયાસ કરી અને વિદ્યાર્થીઓની જે મુહિમ છે, વિદ્યાર્થીઓની જે માંગ છે, વિદ્યાર્થીઓ એક જ માંગ કરે છે કે ભાઈ કાં તો પ્રિલિમિનરી પરીક્ષા પહેલાં લેવામાં આવે અને કાં પછી જે ફિઝિકલ પરીક્ષા છે એ ફિઝિકલ પરીક્ષામાં જે પણ લોકો 25 મિનિટમાં રનિંગ પૂરું કરે છે અને જે ટેસ્ટ છે બરાબર છે હાઇટ ચેસ્ટ અને વેટની એ પાસ કરે છે એ વિદ્યાર્થીઓને એમાં ઉમેરો કરવામાં આવે. અહીંયા શબ્દો એક આવે છે કેટેગરી વાઇઝ, એ કેટેગરી વાઇઝ શબ્દને તમે પૂરેપૂરો સ્કીપ કરી નાખો છો. અને બીજો શબ્દ આવે છે કે ભાઈ ઓછામાં ઓછું જે હશે તે, હવે ઓછામાં ઓછું જે હશે એની ગણતરી કઈ રીતે કરવાની? આજે કેટેગરી વાઇઝ જે 15 ગણા ઉમેદવારો છે, ધારો કે 100 વ્યક્તિઓ લેવાના છે બરાબર છે, એના કેટેગરી વાઇઝમાં જનરલમાં 51 સીટ મળે તો 51 × 15 એ કઈ રીતે કાઉન્ટ કરવાના? આનું જે સ્પષ્ટીકરણ છે એ ભરતી બોર્ડ પાસે આપણે અચૂક માગવું રહ્યું અને બધા જ વિદ્યાર્થીઓ જો આમાં સાથ સહકાર અને સહયોગ આપે તો એક સ્પષ્ટતા તો આની ઉપર ભરતી બોર્ડ આપી જ શકે એમ છે. જો બીજી બધી ભરતીઓમાં હમણાં જ પોલીસ જે PSA ASAનું નોટિફિકેશન આવ્યું એમાં એક સામાન્ય સ્પષ્ટતાની વાત હતી તો કઈ રીતે એ લોકોએ જે ક્રિમિનલ સર્ટિફિકેટમાં એમાં એ સ્પષ્ટતા મૂકી, તો આમાં પણ એક સ્પષ્ટતા મૂકી શકે. આપણે આ સ્પષ્ટતા માગી શકીએ એમ છીએ. હું તમને કદાચ જો બીજા બધા નિયમો દેખાડું, કદાચ તમે બધા એનાથી જાણકાર જ હશો બરાબર છે, હું એવું માનું ત્યાં સુધી. આ PSAનું પોલીસ ઇન્સ્પેક્ટરનું જે છે બરાબર છે, આ એના નિયમો છે તો કેવું લખેલું છે ચોખ્ખું કે ભાઈ મૌખિક કસોટી બરાબર છે, અભ્યાસક્રમ પ્રિલિમિનરી પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ ઉપર રાખી દેવામાં આવ્યો છે, અંગ્રેજી પેપરનું સ્તર શું હશે, પ્રશ્નપત્ર શું હશે, પછી અહીં લખેલું પ્રિલિમિનરી પરીક્ષાના પરિણામના આધારે જાહેરાતમાં દર્શાવેલા કુલ ગુણના આશરે 20 ગણા, ક્યાંય લખ્યું છે કેટેગરી વાઇઝના 20 ગણા અમે ગણીશું, આશરે 20 ગણા ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટીમાં ચકાસણી માટે બોલાવવામાં આવશે. શારીરિક ક્ષમતા કસોટી, શારીરિક માપ ચકાસણીમાં ક્વોલિફાઇંગ ટેસ્ટ છે જેને કોઈ ગુણ રહેશે નહીં. અહીંયા ચોખ્ખું લખવામાં આવ્યું છે કે ભાઈ આના ગુણ નથી, પરંતુ આપણામાં એવું છે કે ભાઈ એના ગુણ રહેલા છે, જે 50 માર્કની ટેસ્ટ રહેલી છે. શારીરિક સક્ષમતા આપણે શારીરિક ક્ષમતા જે માપવાની છે એનું માપદંડ છે ત્યાં અને માર્ક એના આપવામાં આવે છે, એટલે અહીંયા સ્પષ્ટતા કરવી પડે કે કદાચ માની લો કે 20 મિનિટમાં જ અમુક લોકો જે કહેવાય કે ભરતી જે છે 1300ની અને 20,000 લોકો કદાચ એ 20 મિનિટમાં દોડી જાય છે, તો કઈ રીતે માપદંડ થશે એનું પણ એક સ્પષ્ટીકરણ અહીંયા માગવાનું રહ્યું. બીજા બધા નિયમો છે તમે જોશો, મુખ્ય પરીક્ષા પ્રશ્નપત્ર એ ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા આ બધા સામાન્ય નિયમો છે. અહીંયા લખેલું છે મૌખિક કસોટી, જો વાંચો, મુખ્ય લેખિત પરીક્ષામાં આયોગ નિયત કરેલા લાયકી ગુણ મેળવનાર જગ્યાને આશરે 3 ગણા, ક્યાં લખ્યું છે કેટેગરી વાઇઝના 3 ગણા, ચોખ્ખું લખેલું છે ને. જો સલાહ આપવી હોય કે તમારે કદાચ હું કહું છું સૂચનો આપવા હોય કે અથવા તો કોઈને જ્ઞાન પીરસવું હોય તો પૂરું જ્ઞાન આપે, કારણ કે 3 ગણા ઉમેદવારો, બાકી આપણે બધા જ જાણીએ છીએ કે 3 ગણા લખેલા હોય અને જે SC ST OBCના જે વિદ્યાર્થીઓ છે એ સારા માર્ક લાવે છે. હું ફરીથી સ્પષ્ટતા કહી દઉં કે SC ST OBCના જે પણ વિદ્યાર્થીઓ સારા માર્ક લાવે છે બરાબર છે, જેનો અનામતનો લાભ લીધો ન હોય અથવા તો એક વખત જ લીધો એ બધા ઉંમરના ટૂંકમાં, એને જનરલમાં જ કાઉન્ટ કરવામાં આવે છે. જ્યાં સુધી જનરલનું ટોપનું મેરિટ છે એના પછી OBCનું મેરિટ, એના પછી SCનું મેરિટ, એના પછી ST નું મેરિટ, પછી ગમે એટલા વ્યક્તિઓને એમાં લેવા પડે એ લેવા જ પડે, એમાં ના જ નથી. હું એ મને એ નિયમ ખ્યાલ જ છે, હું એવું નથી કહેતો કે મને એ નિયમ ખ્યાલ નથી, હું એ નિયમથી અવગત જ છું કે ભાઈ મોટાભાગના વિદ્યાર્થીઓ પણ માની લો કે 21 મિનિટમાં રનિંગ મોટાભાગના વ્યક્તિઓ છે SC ST OBCવાળા છે એમને પણ ક્યાંક પૂરી, તો શું એ 25 મિનિટનો ક્રાઇટેરિયા નહીં રહે કે 25 મિનિટમાં ખાલી 21 મિનિટમાં જેને રનિંગ પૂરું કર્યું છે એને જ લેવામાં આવશે? અહીંયા એ સ્પષ્ટતાની વાત છે. એટલે હું કોઈ દિવસ ક્યારેય અતાર્કિક અમે પણ વાત નથી કરતા, જેમ તમે એમ કહો છો કે અમે અતાર્કિક વાત નથી કરતા, હું પણ એમ કહું છું અમે અતાર્કિક વાત નથી કરતા. આ નોટિફિકેશન છે તો એ પૂર્ણ સત્યની વાત કરે છે, જે પૂર્ણ જે માહિતી છે એની વાત કરે છે. તમામ જે નોટિફિકેશનમાં કેટલા ઉમેદવારો લેવા એવી બધી તમે ટૂંકમાં મોટાભાગના જે યુટ્યુબરો છે એને માહિતી આપી દીધી છે. આ સામાન્ય જે શરતો છે બરાબર છે, તો લખેલું છે કે અનામત વર્ગનો લાભ મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અને જનજાતિ અને અનુસૂચિત જાતિ અને શારીરિક અને શૈક્ષણિક પર્વના વર્ગના ઉમેદવારોને જ મળશે, અરજી કર્યા બાદ ખેંચી શકાશે નહીં. ફ્રી ભર્યા પછી એક જ મિનિટ હજી જો આ કેવું લખેલું છે મહિલા ઉમેદવારો માટે ડાયરેક્ટ, કે મહિલા અનામત જગ્યા માટે જો યોગ્ય મહિલા ઉમેદવારનો ઉપલબ્ધ નહીં થાય તો તેની જગ્યા તે કક્ષાના પુરુષ ઉમેદવારને ફાળવી શકાશે. તો આ નિયમ ડાયરેક્ટ એમાં કેમ લાગુ ન પડે? આ GPSCનો નિયમ છે, જો એક ભરતી બોર્ડ લાગુ પડતી હોય તો બીજા ભરતી બોર્ડને લાગુ પાડવો જોઈએ, તો કેમ લાગુ નથી પડતો? ભાઈ અમે એ જ કહીએ છીએ કે આ જે નવો GR બન્યો એ નવા GRમાં આ ઉલ્લેખ છે, તો આ ઉલ્લેખ પ્રમાણે એ ભરતી થઈ, તો આ જેટલું સ્પષ્ટીકરણ આપી શકે છે, આ વસ્તુ જેટલું સ્પષ્ટીકરણ આપી શકે છે, એમાં PSI ASAના નોટિફિકેશનમાં એટલું સ્પષ્ટીકરણ આપવામાં કેમ નથી આવતું? શા માટે વર્ગ વિગ્રહ થાય અને જાણી જોઈને વર્ગ વિગ્રહ ઊભો થાય
આપણે બધા જોઈએ છીએ કે આની પહેલા જે જ્યારે 1818 નો જીઆર હતો ત્યારે પણ વર્ગ વિગ્રહ ઊભો થયો હતો, ત્યારે પણ કેટેગરી વાઇઝ નો પ્રશ્ન આવ્યો હતો, અને કેટેગરી વાઇઝ નો જ્યારે પણ પ્રશ્ન આવશે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ અત્યારથી જ તૈયાર છે કે ભાઈ અમે કોર્ટના દ્વાર ખખડાવશું. હું એ લોકોને રોકી પણ ન શકું અને એમને એમેય ન કહી શકું કે ના ના ભાઈ તમે કોર્ટમાં જશો કે ભાઈ તો આ ભરતી કદાચ ડીલે થશે, આપણે આ માર્ગે લડવું જોઈએ. બધા વિદ્યાર્થીઓ સાહેબ અમારા હક અને અમારો જે અમને જે અધિકાર મળ્યો છે બંધારણમાં જો એનું ઉલ્લંઘન થશે તો કદાચ કોઈ પણ ભરતી હોય અમે અમારા હક અને અધિકાર માટે તો કોર્ટમાં જઈ જ શકીએ એમ છીએ, નહીંતર આ રીતે જો અત્યારથી ચાલુ કરી દેશે તો આગળની બીજી ભરતીઓનું શું? તો એ લોકો માટે મારી પાસે કોઈ જવાબ નથી. અને હું એમ એ કહું છું એ લોકો પણ સાચા છે, બરાબર છે. અહીંયા 4 વર્ષે ભરતી આવે છે, જો 4 વર્ષે ભરતી આવતી હોય અને જે પણ રિક્રુટમેન્ટ બોર્ડ છે, જે પણ એના વિભાગ છે અને જે પણ આપણું કહેવાય કે મંત્રાલય છે, ગૃહ મંત્રાલય, એને જો ભરતી કરવાની દાનત હોત, એને જો ઈચ્છાશક્તિ હોત તો આ પ્રકારના નિયમોમાં બહુ સ્પષ્ટીકરણ સાથે લખીને મોકલત. આ સ્પષ્ટીકરણ સાથે લખીને નથી મોકલ્યું એટલા માટે આ વિવાદ થઈ રહ્યો છે. અને હું બધાની હિતમાં છું, હું કોઈ સંસ્થા સાથે જોડાયેલો નથી, કોઈ સમિતિ સાથે જોડાયેલો નથી, કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી, કોઈ સંગઠન સાથે જોડાયેલો નથી, અને મારે કોઈ સમિતિ સાથે કોઈ જાતના કોઈ લેવા દેવા નથી. એટલે હું એક સ્પષ્ટ મારું ખુદનું વ્યક્તિગત પ્લેટફોર્મ કહી દઉં છું કે ભાઈ મારું પ્લેટફોર્મ જ્ઞાનસારથી છે અને જ્ઞાનસારથી એક જ મારું પ્લેટફોર્મ છે જેનાથી હું રજૂઆત કરું છું. બીજું કે નવગુજરાત હોય કે અન્ય જે પણ પ્લેટફોર્મ, હવે એ પ્લેટફોર્મો મારા નથી રહ્યા, એ પ્લેટફોર્મો જે તે વ્યક્તિઓ અત્યારે હેન્ડલ કરે છે એના રહ્યા છે. મારી પાસે મારું ખુદનું એક પ્લેટફોર્મ એટલે કે જ્ઞાનસારથી મોટાભાગની પોસ્ટ હું મૂકતો હોઉં છું, પણ જે જગ્યાએ યુથસુ શબ્દ નીચે નથી આવતો એ પોસ્ટ મારી નથી હોતી, એ અમારા જે બીજા ટીમ મેમ્બર હોય છે એ મૂકતા હોય છે. અને આ જે નિયમો છે એ નિયમોનો હું યુવરાજસિંહ જાડેજા વ્યક્તિગત વિરોધ કરું છું, બરાબર છે. કારણ કે મને આમાં મેલી મનસા દેખાઈ રહી છે. અમુક વ્યક્તિઓ ફક્ત ને ફક્ત, હું બહુ સ્પષ્ટ શબ્દમાં કહું છું, કે પૂર્વાગ્રહ રાખી, રાગ દ્વેષ રાખી, જે પણ ભૂતકાળમાં અમુક વિદ્યાર્થીઓથી જે ભૂલ થઈ, બરાબર છે, એમાં એનો બદલો લેવાની ભાવનાથી આ અધિકારીઓએ જે નિયમો બનાવ્યા છે એ યોગ્ય નથી. અને હું વ્યક્તિગત કહું છું કે હું એ બાબતે આગળના દિવસોમાં મારું એક જે વિરોધ પ્રદર્શન હશે એ આગળના દિવસોમાં કઈ પ્રકારનું હશે, શું હશે અને કઈ પ્રકારની મારી રણનીતિ હશે એની કદાચ હું આવતીકાલે ચર્ચા કરી દઈશ, પરંતુ આનો હું વિરોધ કરું છું અને વ્યક્તિગત વિરોધ કરું છું. અને મારી સાથે જે પણ વિદ્યાર્થીઓ આ બાબતે જોડાયેલા છે એ પણ ક્યાંક ને ક્યાંક આ જે નિયમો છે એનું સ્પષ્ટીકરણ માગી રહ્યા છે, કેમ કે આના જે ફોર્મ ભરે છે એમાં કોઈ એમએલએ એમપીના પુત્ર કે પુત્રી કે છોકરા કે છોકરી એ ફોર્મ નથી ભરતા. અહીંયા સામાન્ય વ્યક્તિ, બરાબર છે, અથવા સામાન્ય અથવા મધ્યમ વર્ગીય વ્યક્તિ અથવા તો ગરીબ જે કુટુંબમાંથી જે આવે છે, જે પરિવારમાંથી આવે છે, એ વ્યક્તિ ફોર્મ ભરે છે, આ એનો પ્રશ્ન છે, આ એનો મુદ્દો છે. એટલા માટે હું ફરીથી કહું છું આ જે નિયમો છે એ ક્યાંક ને ક્યાંક અમુક જે પૂર્વાગ્રહ રાખીને બનાવેલા છે, હું તો બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું, ઘણા લોકોને આ વાત સમજાય જ જશે અને મારા વિડીયો ઉપર સુધી પહોંચાયેલે મને તમે ધાક ધમકી આપો એ હું નહીં ચલાવી લઉં. તમારી ધાક ધમકી તમારી પાસે રાખજો, તમે મને કાંઈ નહીં કરી શકો. કેમ? કેમ કે મારી પાસે સત્ય છે, જે વાસ્તવિકતા છે એ જ હું કહું છું. કોઈને ભડકાવવાનું કામ હજી સુધી કર્યું નથી, કરીશે નહીં. પરીક્ષા કદાચ હું આપવાનો છું કે નથી આપવાનો એ બે નંબરની વાત છે, પરંતુ આ નિયમો ખોટા છે એ હું જાણું છું અને આ નિયમોનો વ્યક્તિગત વિરોધ હું આવતા અઠવાડિયાથી કરીશ. વિદ્યાર્થીઓની લડત વિદ્યાર્થીઓ માટેની લડત અને વિદ્યાર્થીઓ જ લડશે, કોઈ સમાજ, કોઈ સંગઠન, કોઈ સમિતિ કે અન્ય કોઈ પણ પક્ષ મારી સાથે જોડાયેલો નથી, બરાબર છે. હું ફક્ત ને ફક્ત વિદ્યાર્થી તરીકે અને વિદ્યાર્થી આગેવાન તરીકે આ જે મુમેન્ટ છે એ હું હાથમાં લઉં છું અને વિદ્યાર્થી આગેવાન તરીકે હું લડીશ. જે પણ થશે એ કદાચ વ્યક્તિગત હું સ્વીકારીશ. નિયમ બદલશે કે નિયમ નહીં બદલે, જો તાનાશાહીથી અને તુગલકશાહીથી અથવા તો કહેવાય સરમુખત્યારશાહીથી જો આ નિયમો એમને રાખવામાં આવશે તો આગળ જતાં જે પણ પરિણામ ભોગવવાનું થશે હંમેશા સત્તા પક્ષને જ રહેશે, કેમ કે હંમેશા સત્તા પક્ષને જ સવાલ હોય અને સત્તા પક્ષ સામે જ આ પ્રશ્નો હોય. વિરોધ પક્ષને કંઈ પૂછવાનું જ જવા દો તમે, કારણ કે વિરોધ પક્ષે નિયમ નથી બનાવ્યા. જો એને બનાવ્યો તો મેં પણ પ્રશ્ન કરત, કદાચ અપક્ષે બનાવ્યા હોત, કદાચ આપે બનાવ્યો તો કોને કદાચ ગમે એના કહેવાય કે બનાવ્યા હોત તો અમે એને પ્રશ્ન પૂછવા જાત. હું ફરીથી કહું છું આ એમએલએ એમપી કે ના છોકરાઓ કે એસી ચેમ્બરમાં બેઠા બેઠા જે નિયમો અને નીતિ નિયમોનો જે કહેવાય જે આ ઘડે છે, બરાબર, એ વાસ્તવિક સ્થિતિ નથી જાણતા, ગ્રાઉન્ડ રિયાલિટી નથી ખબર. 25 મિનિટ, બરાબર છે, એ ગ્રાઉન્ડ ઉપર ક્યારેય ઊભાઈ નહીં રહ્યા હોય,
એના દીકરા દીકરી એસી કાર સિવાય કે ફરતાય નહીં હોય, એ લોકો ન જાણી શકે કે ભાઈ આ જે નિયમો છે એમાં 25 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કરવાનું છે, કઈ રીતે થાય ને, એક સામાન્ય વ્યક્તિ અને ગરીબ મા બાપના દીકરા જ જાણી શકે, બીજું કોઈ ન જાણી શકે. અને બધાને અમે એટલું જ ઈચ્છીએ છીએ કે આ જે નિયમો છે એમાં બધાને એક સમાન તક મળે. અમારી કંઈ માંગણી કંઈ ખોટી તો છે નહીં. તમે કદાચ પ્રિલિમની વાત કરતા હોય અથવા તો કદાચ ફિઝિકલની વાત કરતા હોય, તમારા નીતિ નિયમોમાં અમે એટલો જ ચેન્જ માગીએ છીએ કે આ નીતિ નિયમો છે એમાં સામાન્ય રીતે જેટલો બદલાવ શક્ય છે એટલો બદલાવ લાવવામાં આવે. બાકી બધા જાણે જ છે કે અત્યારે સરકાર કઈ રીતે કામ કરી રહી છે. સ્કૂલો જ્યાં સુધી બાળકો પાસેથી, કારણ કે તમે બાળકોને નથી મૂકતા, ભારતીય જાહેરાત પાર્ટી બાળકો પાસેથી પણ પૈસા કઈ રીતે હંપેટવા એ જ ઈચ્છે છે અને એ જ કરે છે. સ્કૂલ ચાલુ કરી પૈસા ઉઘરાવવા માટે કે ભાઈ લાવો ફી લાવો ફી લાવો, ફી ઉઘરાવાઈ ગઈ. કેમ કે અમે ભાઈ અમારા ભાઈ બહેનોની ફી ભરી, હો ભાઈ હું જાણું છું, લાખ લાખ રૂપિયો ફી અમારા ભાઈ બહેનને અમે ભરીએ છીએ. એક મહિના પછી કોરોના બહુ છે ભાઈ, સ્કૂલો બંધ. તમને ચૂંટણી કરવી હોય ત્યારે જ કોરોના, તમારે મેળાવડા કરવા હોય ત્યારે કોરોના જ નડતો, તમારે સભાઓ કરવી હોય મેળાવ ત્યારે કોરોના જ નડતો, પણ પૈસા ઉઘરાવાતા એટલે તમતારે તમે કોરોનાના અચાનક કેસ ડાઉન લઈ ગયા. વેક્સિનેશન કદાચ ક્યાંક અપૂરતું થાય છે, એટલે અમારે છે ને કાઠિયાવાડમાં બહુ સારી કહેવત છે, ભાઈ ખાવા ખીચડીના ન હોય અને ડેલીએ હું દીવા કરવા આવેલા હો. તમે આખા ગામમાં એટલે કે આખા વિશ્વમાં વેક્સિનું વેચો છો, તો અહીંયા અત્યારે ભારત દેશમાં અથવા તો કહેવાય કે ગુજરાતમાં જ્યાં વેક્સિનની કમી છે, વેક્સિનેશન પૂરું નથી થઈ શકતું, તો તમે ડેલીએ દીવા કરવા જાઓ છો, ખાવા ખીચડીના નથી ને અહીંયા. અમે પણ કદાચ કોઈને યાદ નહીં તો જોજો, પીએમ કેરમાં ફંડમાં મેં ખુદે મારું વ્યક્તિગત ફંડ આપ્યું, ગ્રાન્ટ સારથી તરીકે મારું ફંડ આપ્યું છે, એ એના માટે હું ટેક્સ ભરું છું, એના માટે ભરું છું કે મારા જે બાળકો કે અથવા જે મારું જે ભવિષ્ય છે અથવા મારા જે ભાઈ બહેન છે એને એક સુરક્ષિત જિંદગી મળે, એને એક સમાન તક મળે. અત્યારે વેક્સિનેશનની ટૂંકમાં હું કહે કોરોનાની અચાનક બીજી લહેર શા માટે ચાલુ થાય છે ખબર છે બધાને? ન ખબર હોય તો હું કહી દઉં. કોઈ પણ વસ્તુ છે ને, તમે જ્યારે હવે વેક્સિનેશનના પૈસા છે, હવે તમે વેક્સિન લેવા જાઓ ને અહીંયા બરાબર છે પ્રાઇવેટમાં કે અન્યમાં, તો એના પૈસા લેવામાં આવે છે. હવે તમને એક ડર બતાવવામાં આવશે, કોરોના વધ્યો કોરોના વધ્યો, એવો માહોલ ઊભો કરી દેવામાં આવશે કે જો તમે વેક્સિન નહીં લ્યો તો તમે ગુજરી જશો. આ ડરનો વેપાર છે ને કોણ કરે છે ને એ હું જાણું છું. આજે ભારતીય જનતા પાર્ટી અથવા તો ભારતીય જાહેરાત પાર્ટીના જે વૈશાખ નંદન છે ને એ કરી રહ્યા છે. વૈશાખ નંદનનો શબ્દ કદાચ કોકને નવો લાગશે, ડિક્શનરીમાં જોઈ લેજો, બરાબર છે? તમે ભણેલ ગણેલ હોય તો વાંધો નહીં આવે. આજે ભારતીય જાહેરાત પાર્ટીના કે ભારતીય જુમલા પાર્ટીના જે વૈશાખ નંદન છે ને એ આ ડરનો વેપાર કરી રહ્યા છે કે ભાઈ પહેલાં ડરાવી દો બધાને, પછી એની પાસેથી 300, 400, 500 જે લઈ શકે. પ્રાઇવેટમાં તો 1800-1800 રૂપિયા લે છે, 1800-1800 રૂપિયા. એટલે આમાં પણ વેપાર, બિચારા રાતે એની રોજીરોટી માટે શું કહેવાય રાત્રિ ધંધા કરતા હોય એના ધંધા ભાંગી ગયા. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તમે કહેતા હતા કે ભાઈ આપણે બહુ મોટો બિઝનેસ કરીશું, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ શું કહેવાય લાવીશું, અલગ અલગ જગ્યાએથી પૈસા લાવીશું, ભંડોળ લાવીશું અને ટ્રાવેલિંગ બિઝનેસ આપણે બહુ મોટો કરીશું. બહુ મોટી મોટી યોજનાઓ આપવામાં આવે છે. આજે પટેલ ટ્રાવેલ્સ જે પટેલ ટ્રાવેલ્સ એ વેચાવા ઉપર છે, પોતાની 50 ટ્રાવેલ્સ વેચી નાખી, બીજા જે ટુરિઝમ સાથે જોડાયેલા બિઝનેસ હતા એ ઠપ થઈ ગયા, ઠપ. રાત્રિ ધંધા, અમુક અમુક લોકો ખાલી ખાણીપીણીના ધંધા કરતા હતા, બરાબર છે, રાત્રે એ પણ કે ભાઈ 15,000 કે 20,000ની નોકરીમાં પૂરું ન થાય અથવા તો કંઈ પ્રાઇવેટ નોકરી કરતા 7-8 હજારમાં ન થાય, એટલે રાત પાડી કરીને પણ પોતાનું ગુજરાન ચલાવતા, એના પેટ ઉપર પાટું મારનાર હોય ને તો ભારતીય જાહેરાત પાર્ટી. કેટલા મુદ્દા છે. આ તો ખાલી એક PSA-ASA નો મુદ્દો છે, બરાબર છે, બેરોજગારીનો મુદ્દો છે. આંકડા ખોટા દેખાડવા માટે ખુદ જ્યાં તમારી ભારતીય જાહેરાત પાર્ટીની સરકાર છે ત્યાં રોજગાર કચેરી જ બંધ કરી દેવામાં આવી કે ભાઈ ન રહેગી રોજગાર કચેરી અને ન રહેગી બેરોજગારી કે જમાલ. પછી કે તમે બળાપો ઠરવો છો, તમે વિરોધી છો, તમે હવે તો નવા નવા ચાલુ થવાના છે ભાઈ, તમે દેશ વિરોધી છો ને તમે આવા છો ને તેવા છો, ઘણું બધું ચાલુ થશે. જો વિદ્યાર્થી મિત્રો, હું બધાનો હિતેચ્છું છું, હું ઈચ્છું છું કે એક બધાને સમાન તક મળે, બધાને ક્યાંક ને ક્યાંક એનો જે પણ વ્યક્તિગત વિરોધ હોય કે જે પણ વ્યક્તિગત વાંધા વચકા હોય
તેને બાદમાં રાખી જે પણ કદાચ વિદ્યાર્થીઓની સાથે ઊભા છે, વિદ્યાર્થીઓના શુભચિંતકો છે કે શુભેચ્છકો છે, હું તમામને ધ્યાનમાં રાખીને વાત કરું છું કે નીતિ નિયમો અમે પણ જાણીએ છીએ, 15 ગણા હોય તો એની જગ્યાએ 20 ગણા પણ લેવાય છે, 35 ગણા પણ લેવાય છે, એમાં નવાઈની વાત નથી. કેમ કે એ જનરલ કહેવાય છે, બરાબર છે, એ જનરલનું મેરિટ છે, એના પછી ઓબીસીનું મેરિટ આવે, એના પછી SC ST નું મેરિટ આવે, એ બધા જ જાણે છે. અત્યાર સુધીમાં કોઈ એવું નહીં જોવા મળે કે ભાઈ SC ST નો કેન્ડિડેટ છે એ જનરલ કરતાં ઊંચો હોય, બરાબર છે, તો એને જનરલમાં કાઉન્ટ કરવામાં આવે છે. જ્યાં સુધી આ ક્રાઇટેરિયા નથી જળવાતા ત્યાં સુધી મેરિટ નીચું લઈ જવામાં આવે છે એમાં ના જ નથી. પરંતુ અહીંયા જે અમે જે વિરોધ કરી રહ્યા છીએ એ ફિઝિકલ પરીક્ષા ફર્સ્ટ સ્ટેપ ઉપર છે એનો વિરોધ કરી રહ્યા છીએ, પ્રિલિમ પરીક્ષા છે એ સેકન્ડ સ્ટેપ ઉપર શા માટે રાખવામાં આવી એનો વિરોધ કરી રહ્યા છીએ, ફિઝિકલ પરીક્ષામાં કે પ્રિલિમનરી પરીક્ષામાં કેટેગરી વાઇઝ શબ્દો લખવાનો શું મિનિંગ અમે એની વાત કરી રહ્યા છીએ. એટલે ક્યાંય પણ જો અમે ખોટા હોય તો હું યુવરાજસિંહ જાડેજા એટલું જ કહું છું, કદાચ મારી પણ સમજણ શક્તિ ઓછી હોઈ શકે છે એમાં ના જ નથી, તો તમે મને હું બે હાથ જોડીને કહું છું, કદાચ મારી સમજણ શક્તિ ઓછી પડતી હોય તો મને સમજાવો કે યુવરાજભાઈ તમે આ જગ્યાએ ખોટા છો, કે આ બાબતે તમે જે સમજો છો ને એવું નથી. અમે એટલું અમને એટલી તો ખબર પડે છે કે ભાઈ SC ST માં જ, ટૂંકમાં SC છે SC માં જ ભરવી જોઈએ, કારણ કે છેલ્લે જનરલમાં કાઉન્ટ થઈ શકે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઉંમર જેની વટાવી ચૂક્યા છે એ શું કરશે? EWS નો અત્યારે કદાચ ચલો કંઈક લાભ તો મળી રહ્યો છે, પરંતુ એને લાભ કઈ રીતે મળશે? એટલે ઘણા બધા પ્રશ્નો છે. એવું તમે ન કહી શકો કે ભાઈ બધા નિયમો બધા માટે સરખા છે, તો GPSC ભરતી બોર્ડ આખું અલગ છે, પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આખું અલગ છે, ગૌણ સેવા, પંચાયત સેવા પસંદગી મંડળ, ઉર્જા વિભાગ, આ બધા નિયમો અલગ અલગ છે, એ કેમ નથી સમજતા? એટલે ક્યારેક કોઈ દિવસ કોઈની કમ્પેરિઝન એક ભરતી બોર્ડના નિયમ હોય એના બીજા ભરતી બોર્ડ આ નિયમો તમે કમ્પેરિઝન કરો, એ ખોટી વાત છે, અતાર્કિક વાત છે, અને કદાચ કરવી જ હોય તો પૂરું સત્ય મૂકો. કેમ કે અહીંયા જે વાત કરવામાં કેટેગરીમાં સીધું લખવામાં આવ્યું છે, જગ્યાના 15 ગણા, જગ્યાના 20 ગણા, એવું પૂરું લખવામાં આવ્યું. અહીંયા લખવામાં આવ્યું છે કે ભાઈ જે બંનેમાંથી ઓછું હશે તે, અહીંયા સ્પષ્ટ શબ્દમાં શબ્દો લખવામાં છે કે કેટેગરી વાઇઝ મહિલાઓની સીટ કઈ રીતે ફળવાશે, તો એનું પણ સ્પષ્ટીકરણ GPSC બહુ સરસ રીતે આપે છે કે ભાઈ મહિલાઓ માટે અનામત જગ્યા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો આ જગ્યા સંબંધિત કેટેગરીના પુરુષ ઉમેદવારોને મળશે, ભલે 40 જ જગ્યા હોય, અહીંયા બિન અનામત હોય, આર્થિક રીતે એટલે કે EWS હોય, બરાબર છે, તમામ જે જગ્યાઓ છે SC ST એ તમામ જગ્યાઓમાં તમે જોશો મહિલા હોય કે માજી સૈનિકની વાત હોય, બધી જ જગ્યાઓની વ્યવસ્થિત એક પછી અહીં લખેલું હોય. જો હું તમને દેખાડું કદાચ કે ભાઈ પહેલાં શું આવે, તો કે પહેલાં પરીક્ષાની રૂપરેખા. જો કદાચ બીજું તમારે બીજી ભરતી બોર્ડને તમે ધ્યાનમાં રાખીને કહેતા હોય તો પરીક્ષાની રૂપરેખા શું છે? સ્પર્ધાત્મક પરીક્ષા ક્રમ અનુસાર 3 તબક્કામાં યોજવાનો હશે. તો પહેલી શું છે? પ્રિલિમિનરી પરીક્ષા. આપણે શું છે? ફિઝિકલ પરીક્ષા. અહીંયા શું છે? શારીરિક ક્ષમતા કસોટી. ક્યાં છે? A, B અને C. કે પહેલાં પ્રિલિમ લેવાય, પછી શારીરિક ક્ષમતા લેવાય, અને છેલ્લે મુખ્ય પરીક્ષા લેખિત અને રૂબરૂ મુલાકાત. અહીંયા જોવા મળે અહીં પ્રિલિમિનરી પરીક્ષા, શારીરિક ક્ષમતા કસોટી, તથા શારીરિક માપ ચકાસણી માટેના ઉમેદવારોને પસંદ કરવા, શારીરિક એટલે કે ભાઈ પ્રિલિમિનરી પરીક્ષા લે તો કે શેના માટે આ ઉમેદવારો પસંદ કરવા, આ પરીક્ષા શેના માટે લે તો કે આ ઉમેદવારો પસંદ કરવા માટે. અહીંયા સ્પષ્ટ લખવામાં આવે તો એક પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આટલું સ્પષ્ટ લખી ન શકે, આટલી સ્પષ્ટ જે છે, બરાબર છે, એક આપણા સારા એવા અધિકારી છે GPSCના ચેરમેનશ્રી, એ આટલું સ્પષ્ટ લખી શકે તો બીજા ન લખી શકે? આ તમામ વસ્તુઓ લખેલી છે, બરાબર. અનામત કક્ષાના ઉમેદવાર જો બિન અનામત જગ્યા માટે અરજી કરે તો અરજી ફી ભરવાની રહેશે નહીં, સ્પષ્ટ લખેલું છે ને. અમને પણ ભાન પડે છે કે ભાઈ અનામત વર્ગનો વ્યક્તિ એ બિન અનામત વર્ગમાં જાય તો એને ફી ભરવાનો પાસે લખેલું છે ને, અનામત વર્ગનો વ્યક્તિ જો સારા માર્ક લાવે તો એને બિન અનામતમાં ગણવામાં, અમને પણ ભાન પડે છે. અનામત કક્ષાના ઉમેદવાર માટે જાહેરાતમાં અનામત જગ્યા દર્શાવેલ ન હોય ત્યાં હવે ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેની પસંદગી બિન અનામતના ધોરણે લાગુ પડશે. જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટેની જગ્યામાં અનામત ન હોય તો પણ, જો લખેલું છે સ્પેશિયલ કે ભાઈ જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત ન હોય તો પણ જે તે કેટેગરીના મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. અને SC ની જગ્યા ન હોય તો તમે SC ની જગ્યામાં, ટૂંકમાં જગ્યા નથી તો પણ તમે અરજી કરી શકો, આમાં સ્પષ્ટ આટલું વ્યવસ્થિત લખવામાં આવ્યું છે. કેમ? કારણ કે તમને બિન અનામતની જગ્યા પણ મળી શકે એમ છે. જાહેરાતમાં જે તે કેટેગરી કુલ જગ્યા પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યા અનામત હોય ત્યારે, એટલે મહિલા રિઝર્વેશનની વાત કરવામાં આવી છે, ત્યારે મહિલા ઉમેદવારોને અનામત જગ્યા સિવાયની બાકી રહેલી ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી. આ જગ્યા પર
પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી માટે વિચારણા થઈ શકે છે. પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપીને પણ સમજાવેલું છે. મારો કહેવાનો ભાર એટલો જ છે કે જો આટલા સ્પષ્ટ નિયમો હોય, આ જ નિયમો છે આપણામાં પણ, અહીંયા શારીરિક ક્ષમતા, એને કરતાં તો એક સ્ટેપ ઊંચી પરીક્ષા છે, પીઆઈની પરીક્ષા છે. 5000 મીટર દોડ છે, 1600 મીટર મહિલાઓ માટે છે. આ જ એના નિયમો છે, ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ આ જ છે, બરાબર છે? અહીંયા તમે જોઈ શકો છો. એ જ તો આ જ પ્રમાણે હોવી જોઈએ. ભરતીઓ તમારી સામે છે, અહીંયા હાઇટ ચેસ્ટના ક્રાઇટેરિયા થોડો ઘણો ફેરફાર, ખાલી જેટલો 84 તો 89 જોઈ છે, બસ ખાલી આટલો જ ચેન્જ. અહીંયા 50 કિલો, ફુલાવેલી છાતી 5, એ પણ આપણે કદાચ પીએમાં પીએસએમાં સરખું છે. થોડી ઘણી માઇનોર ચેન્જ છે, એટલા બધા તો કંઈ બહુ મોટા ચેન્જીસ ન કહી શકાય, માઇનોર ચેન્જ છે. અને આ જ આપણે નોટિફિકેશન જોઈએ, બરાબર? તો આ જ નોટિફિકેશનમાં અલગ અલગ નિયમો થઈ જાય કે ભાઈ પાછું લખી દેવામાં આવે. તો અહીંયા તો એવું લખેલું છે કે 2 ગણા ઉમેદવારોને બોલવામાં આવશે, ઉમેદવારો દસ્તાવેજ ચકાસણીમાં એનો ટૂંકમાં પ્રેફરન્સ આપી દેવાનો રહેશે, પણ પ્રેફરન્સ બદલી પણ નહીં શકે, બરાબર? બદલવામાં આવશે નહીં, તે તમામને બંધન કરતા રહેશે. જાહેરાતમાં કોઈ પણ રદ ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો બોર્ડ કોર્ટ તમે, હું એટલું કહું. ચલો દરેક વિદ્યાર્થીઓ મારી વાતને સમજજો મહેરબાની કરીને. કોઈ વ્યક્તિ, કોઈ અધિકારી કે કોઈ પદાધિકારી, કોઈ પણ સામાન્ય વ્યક્તિ તમારા અધિકાર કે તમારા હક જે તમને બંધારણે આપ્યા છે, અથવા તમારું એક સારું જીવન જીવા અને એક અનિશ્ચિતતાથી એક નિશ્ચિતતા ભર્યું જીવન જીવવા માટે જે પણ નીતિ નિયમો છે એ નીતિ નિયમો મુજબ ચાલતું નથી, તો શું તમે એના વિરુદ્ધ એક પોલીસ ફરિયાદ ન કરી શકો કે ભાઈ મારા ભવિષ્ય સાથે અત્યારે જે રમત રમાઈ રહી છે એ ફલાણા ફલાણા અધિકારી રમે છે? બિન સચિવાલયની પરીક્ષા, તલાટીની પરીક્ષા, જુનિયર ક્લાર્કની પરીક્ષા, ફોરેસ્ટની પરીક્ષા, સિનિયર ક્લાર્કની પરીક્ષા, જુનિયર ક્લાર્કની પરીક્ષા, આ બધી જ પરીક્ષાઓ ક્યાંક ને ક્યાંક 3 વર્ષ અથવા તો 4 વર્ષથી પેન્ડિંગ છે. તો તમે ન કહી શકો કે ભાઈ 4 વર્ષ અગાઉથી તૈયારી કરીએ છીએ આ પરીક્ષા માટે અને અચાનક જ ટૂંકમાં કંઈક એવી ઘટના બને તો 1 વર્ષનો સમયગાળો વીતી શકે અને બીજા 4 વર્ષ વીતી ગયા કે બીજા 3 વર્ષ, ચલો ને તો 7 વર્ષમાં તમારા ભવિષ્ય સાથે કોઈ ચેડા કરી જાય તો તમે એના વિરુદ્ધ એક એફઆઈઆર નો લખાવી શકો કે ભાઈ ફલાણો અધિકારીએ મારી, આપણે કેમ માનહાનિનો દાવો કરતા હોઈએ છીએ કે ભાઈ ફલાણા વ્યક્તિએ મારી ઉપર આ કર્યું, તો ભાઈ માનહાનિનો દાવો કરીએ છીએ કે ભાઈ કોઈ વ્યક્તિ તમને કંઈક નામ બદનામ કર્યું હોય, કંઈક એવી રીતે કંઈક નામનો કંઈક ગેરઉપયોગ કર્યો હોય તો એને આપણે કરતા હોઈએ છીએ, એની ઉપર એફઆઈઆર ફાડતા હોઈએ છીએ. તો આમાં કેમ નહીં, એટલી જાગૃતતા તમારામાં કેમ નથી કે તમે એના વિરુદ્ધ એક એફઆઈઆર કરો? પીડિત હોય ને, પીડિત એ કરી શકે, હું પીડિત નથી છતાંય હું કહું છું કે હું તો કરવાનો જ છું. તમે એક સામાન્ય એફઆઈઆર ન કરી શકો એ જે પણ અધિકારીઓ છે અથવા તો જે તે બોર્ડ છે એના વિરુદ્ધ એક એફઆઈઆર ન કરી શકો કે ભાઈ મારા ભવિષ્ય સાથે ચેડા કર્યા છે, બરાબર છે, અને કદાચ મારા જીવનના કિંમતી અમૂલ્ય એવા 7 વર્ષ છે તમે લોકોએ બરબાદ કર્યા છે, મને મારે એનું વળતર જોઈએ છે. એક વખત વળતર માગીને જુઓ, હાથ પેઢીને યાદ આવી જશે. અને લડી લ્યો કોઈક સારા વ્યક્તિ અથવા સારા વકીલને સાથે રાખીને તો ખબર પડે કે આવા તમારી સાથે જિંદગીના ભવિષ્ય સાથે ચેડા કરી જાય એને તમે જવા દેશો? જે વ્યક્તિ પોતાના માટે નથી લડી શકતો બીજાના માટે શું લડવાનો? દુઃખ થાય છે, ભલે મેં ભરતીઓ પાસ કરેલી રહી, કદાચ એ મારો સમય હતો, બરાબર છે, થાતી હતી એટલે મહેનત કરી લીધી, ન સ્વીકારી એ મારો અંગત નિર્ણય હતો, પણ કોઈ મારા મેં જે મહેનત કરી, એક વખત છે ને, કદાચ કોઈને પોતાનું મૂલ્ય ન ખબર મહેનતનું, એક વખત ખેતીમાં જાજો, ખેતી કરજો, અને રાતે કદાચ કોઈ વ્યક્તિ તમારી અહીંયા ખેતી તમારા ખેતર છે ને, અહીંયા કંઈક ચોરો આવશે ને તો તમે એક ધારી લઈને છૂટો ઘા કરી લેવો, એ ભાઈ આ રાતે પાણી અમે વારીએ છીએ, આ ઊભું ક્રમમાં માવજત અમે કરીએ છીએ, અને તું એમને રાતે ચોરી કરીને લઈ જા, તમારો અંધારાનો જે ઘા છે ને એ પણ હાથી જગ્યા પડશે. કેમ? કારણ કે તમારી મહેનત બોલે છે. અને 10-10 લાખ વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ ફોર્મ ભરે અને એક વ્યક્તિઓ ઊભો નથી શકતો સામે ઊભો થઈને કહેવા માટે કે ના અમે કરીએ, એક વ્યક્તિ નથી મળતો કે ના ભાઈ અમે કોર્ટમાં જઈએ આ બાબતે, કે ના ભાઈ અમે એફઆઈઆર કરીએ. ઘણા બધા રસ્તા છે વિરોધ કરવાના, રોડ ઉપર આવીને વિરોધ થઈ શકે, બાય કોર્ટ વિરોધ થઈ શકે, જે રીતે વિરોધ કરવો એ રીતે વિરોધ થઈ શકે. તમારા ભવિષ્ય કે તમારા જે આવનાર પેઢી છે એને તમે શું સંસ્કાર આપશો?
જે વ્યક્તિ પોતાના માટે નથી લડી શકતો ને, ક્યારેય જિંદગીમાં કદાચ કોઈ માટે નથી લડી શકતો, પોતાના ભવિષ્ય માટે, બરાબર છે? તમે કદાચ, મારા ઘણા એવા મિત્રો છે જે ગઈ પીએસઆઈ એએસઆઈમાં પોઈન્ટ પોઈન્ટ માર્કે રહી ગયેલા, પોઈન્ટ પોઈન્ટ માર્કે. આ વખતે મને મેસેજ કરે, યુવરાજસિંહ કદાચ 10 લાખ રૂપિયા ખર્ચો કરવાનું થાય ને તો મને કહેજો, હું એકલો કરી દઈશ, પણ તમે આ બાબતે લડો. અથવા એમ કયો, અમને કઈ રીતે લડવું ને એક દિશાનિર્દેશ કરો. 4-4 વર્ષથી તૈયારી કરીએ છીએ, 2016ની ભરતીમાં અત્યારે 2020માં અત્યારે સિલેક્શન ન થાય, આ નવી ભરતી છે ને આ નિયમો બનાવવામાં આવે અચાનક જ. નિયમોમાં હું કહું છું સુધારા કરવાની આવશ્યકતા હોય, નિયમોમાં કંઈક સુધારા કરવાની જરૂરિયાત હોય, તમે સુધારા કરો તો તો વ્યાજબી છે. અમે કાંઈ નથી પડતા કે ચલો કંઈક જરૂરિયાત છે, તમારા 15 ગણાની જરૂરિયાત છે, કેટેગરી વાઇઝની જરૂરિયાત છે. શા માટે કોકના ભવિષ્ય સાથે ગેમ રમો છો? અને તમારો એક ખાલી નાની કેવી એક ઈગો હટ થઈ જાય, એક નાનો કેવો શું કહેવાય, તમારો કોઈક વિરોધ કરી નાખે, એટલે તમે એ પદ ઉપર, માય બાપના પદ ઉપર બેઠા છો, પદાધિકારી છો, પદાધિકારી હું નામ દઈને પણ કહી શકું છું તમને તો. અને એક સામાન્ય વિદ્યાર્થીનો એક તમે અવાજ દબાવવા માટે એને ટીંગા ટોડી કરીને ક્યાંય મૂકી આવો, તમારો એક તમે વિરોધ સહન નથી કરી શકતો, તમે શું કરવાના જીવનમાં? ચલો મારા કોઈક સાથી મિત્ર હોય, એનાથી જો ક્યાંક નિયમો સમજાવવા ભૂલ થાય તો હું એને ઠપકો દઈને સમજાવી શકું કે ભાઈ આ નિયમોમાં અર્ધ સત્ય આ છે, કે ભાઈ નાની ગમતી ગેરસમજ આ છે, અને બધા માટે આ નિયમોમાં આ વિસંગતતા છે, આ ક્યાંક ભૂલભુલામણી છે, અને આ ભૂલભુલામણીના કારણે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ખોટા કોઈક ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે. એ તો અમે તો કહી શકીએ, ચલો ને, અમે તો કદાચ અંદર ખાને ગમે વિદ્યાર્થી છીએ તો સમજી લેશું. તમે આટલા બધા મોટા વ્યક્તિઓ તો આટલું બધું કદાચ એક ઈગો રાખી અને કોકને હેરાન પરેશાન કરવા માટે, કોકની ભવિષ્ય સાથે ચેડા કરવા, એ શા માટે? કારણ કે અમે ઈચ્છીએ, અમને તો ખબર જ છે તમારા દીકરા દીકરી ક્યાં ફોરનમાં ભણે છે એ પણ અમે જાણીએ છીએ. તમારા દીકરા દીકરી ક્યાંક એસી વગર ગાડીમાંથી ઉતરતાય નથી, આ એ વાસ્તવિકતા છે. અને આજે પરીક્ષા આપવાની છે ને, બરાબર, એ કોઈ એસીમાં બેઠેલો વ્યક્તિ નથી આપવાનો. આ કોઈ પરીક્ષા છે, બરાબર છે, એ સામાન્ય ક્યાં ગરીબ છે અને કાં મધ્યમ વર્ગી છે એ જ પરીક્ષા આપવાનો છે. તો કમસે કમ એક ટૂંકમાં શું કહેવાય, વિદ્યાર્થી અથવા તો જે સ્પર્ધાર્થી છે એને શોભે એવા તો નિયમો બનાવો. નથી કાંઈ શું કહેવાય ટોપની કે આર્મીની કે શું કહેવાય દેશ માટે કે કોઈ લડવા જવાનું કે એવી જગ્યાએ જગ્યા નથી કે તમે એટલા અઘરા નિયમ બનાવી નાખો કે પહેલા દોડે ઈ પાસ, પછીના દોડે ફેલ. આ તુગલકી અને સરમુખત્યારશાહી બંધ કરો. મહેરબાની કરીને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ, એક અધિકારીને છાજેવું કામ હોય તો હંમેશા અમે એને વખાણ કર્યા છે. એક અધિકારી, એક જીપીએસસીના અધિકારી જુઓ અને એક ગૌણ સેવાના અધિકારી જુઓ, માણસ જમીન આસમાનનો ફેર કે ને, હું તો બ્રહ્માંડ અને જમીનનો ફેર કહું છું, એનાથી ને વધારે ફેર છે. વિદ્યાર્થીઓના હિતમાં ગમે ત્યારે અડધી રાતે પણ જરૂર પડે તો એને 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 ટ્વીટનો જવાબ આપ્યો છે, એની હું વાસ્તવિક સાક્ષી છું. કોઈ પણ વિદ્યાર્થીએ કંઈ પણ નાની ગમતી પણ ક્યાંક માંગણી કરે, હું એવું ને કે વિદ્યાર્થી, કોઈ પણ સામાન્ય જનતાને પણ જરૂર પડે ને તો એ વ્યક્તિ જવાબ આપે છે, એને કહેવાય અધિકારી, શ્રેષ્ઠ અધિકારી. મારા ગુરુજી જેમ કેમ એમ કે ઉત્તમ શ્રોતા જ ઉત્તમ અધિકારી બની શકે, ગુરુજી અશોકસિંહ પરમાર સાહેબ હંમેશા કહેતા, અને મને અધિકારી તરીકેના સારા એવા ગુણ શીખવાડેલા છે. હું કદાચ જે કહેવાય ક્વોલિફિકેશન ટૂંકમાં જે પરીક્ષા છે એ પાસ ન કરી શકો, પરંતુ એક અધિકારી શું કોઈ ને, એના બીજ મારા ગુરુજીએ મારા હૃદયમાં વાવેલા છે, મારા ગુરુજીએ મને શીખવાડેલું છે. કદાચ અધિકારી બનો કે ન બનો, પણ એક અધિકારી તરીકેનું છાજે એવું વર્તન તમારું આજે પણ હોવું જોઈએ. ક્યારેય પણ તમારા ક્યાંય પણ આજુબાજુમાં વિરોધ થાય છે તો એનો તમે મક્કમતાથી અને આધાર પુરાવા અને તથ્યતાથી તમે એનો વિરોધ કરી શકવા જોઈએ, આ મારા ગુરુજીએ શીખવાડેલું છે, મારા સ્વર્ગવાસી પિતાજીએ પણ શીખવાડેલું છે. દરેક વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે મહેરબાની કરી જે પણ નિયમો છે, બરાબર છે, એ નિયમોમાં તમે જો તમારો અવાજ નહીં ઉઠાવો, હું મારી વ્યક્તિગત લડાઈ લડીશ, જો હું સાથે રાખીને લડીશ તો મારો જે હાલ થશે એ તમારો હાલ થશે, એટલા માટે હું તમને સાથે નથી રાખતો, પરંતુ હું લડાઈ લડવાનો છું, હું લડીશ, અને મારાથી મક્કમતાથી, મારાથી જેટલી તાકાત છે એટલી તાકાતથી હું લડીશ. જ્યાં પણ મારાથી કચાશ રહી જશે, જ્યાં પણ હું પાછો પડું, બસ મને ખાલી એક મનોબળ આપજો, મારે તમારો એક રૂપિયો નથી જોતો, મારે એક તમારો સારો શબ્દ નથી જોતો. મને તમે કદાચ અબજસ દેતા હોય ને તો મને અબજસ દેજો, પણ જ્યારે ક્યારેય ક્યારે હું કદાચ પાછો પડું ને, બસ મને ખાલી મોટિવેટનો શબ્દ કહી દેજો કે ભાઈ અમે તમારી સાથે છીએ, તમે બીતા નહીં.
હું લડી લઈશ એટલી તાકાત તો ધરાવું છું, એ પછી કોઈ પણ પડતી બાર બેગ બિન સચિવને લડાઈ હોય ને તો એકલા છાતીએ લડવાની તાકાત હતી, વિદ્યાર્થીઓને સાથે લઈને ઉપાડ લઈને પહોંચી જવાની તાકાત હતી, બાય લીગલ એ તાકાત હતી અને બાય લોજિકલ એ તાકાત હતી. અમે આધાર પુરાવા સાથે કીધું હતું ત્યારે, બિન સચિવાલયની લડાઈ હોય ત્યારે અમે વાત કરી હતી, પોલીસમાં જ્યારે વેઇટિંગ નહોતું આપવાના ત્યારે એ વાત કરી, પણ પછી જે ઘટના બની એ મારા હાથની વાત નહોતી. પછી જે સમાજ વિગ્રહ, પછી જે વર્ગ વિગ્રહ ફેલાણો, અને વર્ગ વિગ્રહને કારણે કે બહેનોની સંખ્યા વધી, અમને એનો રાજીપો જ છે, બહેનોની સંખ્યા વધી અને પુરુષો હજી પણ ડિમાન્ડ કરી રહ્યા છે એની સમકક્ષ અમારી જગ્યા વધારવામાં આવે, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક પૂર્વાગ્રહ રાખી અથવા તો બદલો લેવાની ભાવના રાખી જે પોલીસ ભરતીના નિયમો છે હવે એની સાથે જેની પાસે જે સત્તા છે એનો ગેરઉપયોગ કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે રમવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એના વિરોધી અમે પહેલા પણ હતા અને અત્યારે પણ છીએ. જેટલું પણ થઈ શકે એટલું મારાથી કરીશ. હું ભારતીય જાહેરાત પાર્ટી, ભારતીય જુમલા પાર્ટી ને ચોખ્ખું કહું છું કે મહેરબાની કરી ગુજરાતને પ્રયોગશાળા ન બનાવો. ગુજરાતના વિદ્યાર્થીઓ તમારા પ્રયોગશાળાના ઇન્સ્ટ્રુમેન્ટ નથી, કે તમે તમારા મનમાં જે આવે બરાબર છે એ ફિલ કરો અને પછી બીજા રાજ્યમાં એપ્લાય કરવા માટે ગુજરાત મોડલને મૂકો. તો ગુજરાત મોડલની ક્યારેક વાસ્તવિકતાએ મૂકો કે બેરોજગારો આટલા છે, બેરોજગારો ત્રણ ત્રણ વર્ષથી લડાઈ લડે છે, આ ગુજરાત મોડલની વાસ્તવિકતા છે, એ પણ ક્યારેક મૂકવું જોઈએ. કે ગુજરાતના ખેડૂતો કેટલા હેરાન છે, ગુજરાતના મજૂરો કેટલા હેરાન છે, મજૂરો તો જરાક સારી સ્થિતિમાં ક્યાંક છે, ક્યાંક બહારથી કેટલા માટે આવે છે એટલા માટે કહું છું. પણ ગુજરાતનો જે બીજો વર્ગ છે, બેરોજગારોનો જે વર્ગ છે બરાબર છે, વિદ્યાર્થી યુવાનોનો વર્ગ છે, એ કેટલો તમારાથી પીડિત છે, આ વાસ્તવિકતા મૂકો એટલે ખ્યાલ પડે રિયાલિટી ઓફ ગુજરાત મોડલ. આ વસ્તુ ટ્વિટર ઉપર ટ્રેન્ડ થશે જ થોડા દિવસોમાં, તમે જોજો. અને અમે કરીશું કે જેટલી જેટલી જગ્યાએ તમે ગુજરાત મોડલનો ખોટો ઉપયોગ કર્યો છે એ જગ્યા અમે દેખાડીશું કે ગુજરાત મોડલની વાસ્તવિકતા આ છે. બીજા રાજ્યમાં તમે એમ કહી શકતા હોય કે ગુજરાત મોડલ અમે એપ્લાય કરીશું, તો ગુજરાત મોડલની વાસ્તવિકતા બીજા રાજ્યના કોઈ પણ વિદ્યાર્થીઓ જોવા નથી આવતા, કે બીજા વિદ્યાર્થીમાં બીજા રાજ્યોના યુવાનો જોવા નથી આવતા, બીજા રાજ્યના જે પીડિત વ્યક્તિઓ છે જોવા નથી આવતા. અમે દેખાડીશું હવે કે આ નિયમો, કે આ જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેના જે ચેડા છે એ ક્યાંક આ પણ સરકાર કરી રહી છે, બરાબર છે. ખાસ કરીને જે પણ ગાજરો દેખાડવામાં આવે છે, ગાજરો દેખાડવામાં ન આવે એ પણ અમારી વિનંતી છે. ગઈકાલે એક બહુ સારો કાર્યક્રમ હતો લટક દુગે જેમ ભાજપ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક જતું રહે છે બધું, હંમેશા એ જ વિરોધ ચાલ્યા રાખે છે. અને અમારા જે મુદ્દા હોય છે વિદ્યાર્થીઓના, સામાન્ય નાગરિકોના, એ ક્યારે સામાન્ય નાગરિકોના મુદ્દા જે પહોંચાડવાના હોય છે પહોંચતા જ નથી, તો પણ અમે અમારો પ્રયાસ કરીએ છીએ. છતાં પણ જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે ચોક્કસપણે અમારો અવાજ રજૂ કરીશું. આવનાર કદાચ કાલના દિવસમાં હું મારી રણનીતિ અને અમારા જે પણ નિયમો છે બરાબર છે, કંઈ પણ જાણતા અજાણતા મારાથી કોઈ પણ જે મારા સહભાગી કે મારા સાથી મિત્રો કે વિદ્યાર્થીના શુભેચ્છકો કે શુભચિંતકોને કંઈ પણ મારી આ સ્પષ્ટતાથી કંઈ પણ ઠેસ પહોંચી હોય તો હું માફી ચાહું છું. હંમેશા તમે પણ વિદ્યાર્થીઓના હિતમાં કામ કર્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અર્ધસત્ય અને અર્ધતાર્કિક જે વાત કરવામાં આવતી હતી એ પૂર્ણ તાર્કિક મારે વાત કરવી જરૂરી હતી, કેમ કે હું જે વાત કરું છું એમાં મારી પાસે પણ એના આધાર પુરાવા છે, અને જે વાત છે જે વાસ્તવિક વાત છે એ પણ મારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી જરૂરી છે. છતાં પણ કંઈ પણ જાણતા અજાણતા મારાથી ભૂલચૂકમાં કંઈ પણ કહેવાઈ ગયું હોય તો બે હાથ જોડી માફી ચાહું છું. આવનાર દિવસોમાં અને આવનાર અઠવાડિયામાં જ બહુ મોટી એક લડત તમને લોકોને જોવા મળશે. લડતો ઘણી બધી જગ્યાએ ઘણા બધા સ્ટેજ ઉપર જ્યારે જે મોકો મળે એ રીતે લડાતી હોય છે. અહીંયા એવું નક્કી જ ન હોય કે આ જ જગ્યાએ આ તીર છોડવાનું, આ જ જગ્યાએ બ્રહ્માસ્ત્ર છોડવાનું. જ્યારે જે મોકો મળશે ત્યારે તમને લોકોને ખ્યાલ આવી જશે, બરાબર છે. ભૂતકાળથી ઘણા લોકો મારાથી વાકેફ છે કે હું કંઈ કરી નથી કરતો, કરી નાખું પછી લોકોને ખબર પડી જાય કે લે આ તો ભાઈ પહોંચી ગયા અહીંયા. એવું થશે બધી જગ્યાએ, જેને જે મારી પાછળ કદાચ જે પણ આપણો આઈટી સેલ છે, જે પણ જેટલા વિભાગો છે, જે પણ સંસ્થાઓ છે સરકારની, એ મારી પાછળ લગાડી દેવી હોય, જે પણ એન્ટી બ્યુરો, જે પણ સંસ્થાઓ છે બધી જ સેબીને લગાડી દેવી હોય તો પણ છૂટ છે. પરંતુ વિદ્યાર્થીઓની અહિતની વાત હશે ત્યાં હું સામે ચાલી અને હું મારી રીતે મારાથી જેટલી પણ થઈ શકે એટલી રજૂઆત અને આ જે નિયમો છે એમાં મેં હું પણ જે સમજણ શક્તિ છે મારી એ સમજણ શક્તિ મુજબ હું ઈચ્છું છું એક સ્પષ્ટીકરણ આવે. ક્યાંક ફિઝિકલ પરીક્ષા છે એ
ટૂંકમાં શું કહે સેકન્ડ સ્ટેપ ઉપર જાય, અને જે ક્વોલિફાઇંગ ટેસ્ટ છે પ્રિલિમિનરી પરીક્ષા ફર્સ્ટ સ્ટેપ ઉપર આવે એવો અમારો આગ્રહ છે. જે પણ અધિકારી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરી દો, અને જે આ નિયમો છે એ નિયમોની વિસંગતતાઓ જે અસમંજસતાઓ છે એ મહેરબાની કરીને આ દૂર કરો, અને દરેક વિદ્યાર્થીઓને એક અમૂલ્ય તક મળે એના માતા પિતાના અને પોતાના સપનાઓ સાકાર કરવા માટે એક સમાન તકની અને સમાન હકની જે વાત કરી રહ્યા છે એ એસસી એસટી ઓબીસીના ઉમેદવાર હોય કે અન્ય જે પણ ઉમેદવારો હોય એ બે હાથ જોડી તમને એટલું જ કહી રહ્યા છે એક સમાન તક બધાની સાથે અમને ઉડવાનો એક મોકો આપવામાં આવે કેલિબર હશે તો એ ચોક્કસપણે આ નોકરી મેળવીને જ રહેશે. જય હિન્દ જય ભારત.